ભાજપના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાની અધ્યક્ષતામાં પ્રારંભ થયેલ જન આશીર્વાદ યાત્રા લીંબડી આવી પહોંચી હતી। જન આશીર્વાદ યાત્રામાં અભિવાદન માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી લીંબડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ દીપકસિંહ વાઘેલા, લીંબડી। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળના વિસ્તરણ પછી પહેલી વખત ગુજરાતના નવનિયુક્ત બે કેબિનેટ મંત્રી, ત્રણ રાજ્યકક્ષાના મંત્રી, પાંચેય લોકોનો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રાના સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ નક્કી કર્યો છે। 16, 17, 18, 19, 20 અલગ અલગ મંત્રીઓ અલગ અલગ દિવસે યાત્રા શરૂ કરવાના છે। આજે મેં પ્રથમ દિવસે મુંજપરા સાહેબ, કે જેઓ મહિલા બાળ વિકાસ અને આયુષ એના રાજ્યકક્ષાના મંત્રી તરીકે એમની નિયુક્તિ થઈ છે, આજે આખો દિવસ સવારથી વ્યાપક જન સમર્થન જન આશીર્વાદથી કાર્યક્રમમાં રાત્રે લીંબડી ખાતે એમનું નાયકોલ છે। આજની જન આશીર્વાદ જનસભામાં હું પણ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર ગુજરાત વતી આદરણીય નરેન્દ્રભાઈનો પણ આભાર માન્યો છે અને મુંજપરા સાહેબને પણ બહુ બહુ શુભકામનાઓ પાઠવી છે। સર, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી ખેંચાઈ ગયો છે, તો શું અસર કર જાહેર કરશો કરો સુરેન્દ્રનગરમાં? સુરેન્દ્રનગર જિલ્લાને આખા ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે, એટલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીશું, પણ હજી આશા છે કે વરસાદ આવશે। સાહેબ, આ 22ની તૈયારી છે? અમે કોઈ ચૂંટણી લક્ષી ક્યારેય કામ કરતા નથી, અમે કાયમ તૈયારી સાથે જ હોય છે, કારણ કે પ્રજાની વચ્ચે રહેવું, પ્રજાની વચ્ચે જવું, સરકાર હોય કે સંગઠન હોય, અમે કાયમ કામ કરીએ છીએ। કોંગ્રેસ જ માત્ર ચૂંટણી ઉપર દેખાય છે, અમે પાછે 5 વર્ષ પ્રજા વચ્ચે અલગ અલગ સ્વરૂપે કાર્યક્રમો કરી અને સતત પ્રજા વચ્ચે હોય છીએ। થેન્ક યુ સર।